नमो नये सौर्यं नमो नये सौजयं नमो नये सौत्रिकालवती श्रवणम ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदौ श्री ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं सुतमोहिनी मंगलं कुलकुंडारी उज्जैनमो सुमंगलं नमः सुमहिष्णवाय स्वामी भूत्या चकास्ते चित्तवाय भवाय सुनुवामा पंचास्तिकाय भगवान कुनकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृत चंद्राचार्य रचित पंचास्तिकाय नी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमा चौत्रीसमी गाथा नो स्वाध्याय अपने शुरू कर्यो छे। चौत्रीसमी गाथा एनो अन्वयार्थ अपने कर्या छे अने टीकानी शुरुआत करी छे। तो टीका में आग लईए ते पहला सहज पुनरावर्तन करिए। चौत्रीसमी गाथा में त्रण वात आचार्य भगवाने करी छे। चौत्रीसमी गाथा नी अंदर एम कहू के जीव सर्वत्र सर्वत्र एटले क्षेत्र अपेक्षा नी वात नथी, सर्वत्र एटले क्रमवर्ती सर्व शरीरों में एटले जे जे शरीरों में ए एक पछी एक जाय छे तेमा एम सर्वत्र एटले बधा शरीरों ने विषे बधा शरीरों साथे एक साथे नथी होतो पण क्रमे एक पछी एक शरीर साथे रहे छे तो ए बधा शरीरों ने विषे एटले एम सर्वत्र तो जीव सर्वत्र छे एटले ए शरीरों साथे छे। अने कोई एक शरीर में क्षीर निर्वत दूध ने पानी नी जेम दूध ने पानी भेगा थया होय तो आपने एम लागे के ए भेगा छे एमांथी जुदा पाड़वा मुश्किल, पण छतां दूध दूध छे ने पानी पानी छे ए दूध ने पानी खरेखर तो एक रूप थता नथी। तो कहे छे के कोई एक शरीर में क्षीर निर्वत एक पणे रह्यो होवा छतां तेनी साथे एटले ए शरीरनी साथे एक नथी, शरीरथी जीव जुदो ज छे। अने पछी आगळ कहे छे के अध्यवसाय विशिष्ट वर्तो थको रजमळ એટલે કર્મમળ વડે મલિન હોવાથી તે ભમે છે। તો આમાં ત્રણ વાત એ રીતે લીધી કે પહેલા તો જીવનું દેહથી બીજા દેહમાં એટલે દેહાંતરમાં એક શરીરથી અન્ય શરીરમાં અસ્તિત્વ એનું હોવાપણું હોય છે। બીજી વાત એ લીધી કે દેહથી એનું જુદાપણું છે, દેહથી પૃથકપણું છે। અને ત્રીજી વાત એ લીધી કે એક દેહમાંથી બીજા દેહમાં જવાનું કારણ એના અધ્યવસાય છે, અધ્યવસાયને કારણે ભાવકર્મ અને ભાવકર્મને નિમિત્તે દ્રવ્યકર્મ બંધાય છે। એમ એનું એ દ્રવ્યકર્મ એટલે કે શરીર નામ કર્મ એની સાથે રહેવાપણું થાય છે। એટલે એક શરીરથી બીજા શરીરમાં જવાનું આ કારણ છે, શરીરો સાથે રહેવાનું આ કારણ છે। આ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી। ટીકામાં અહીંયા કહે છે કે આત્મા સંસાર અવસ્થામાં ક્રમવર્તી અછિન્ન અતૂટક શરીર પ્રવાહને વિશે જેમ એક શરીરમાં વર્તે છે તેમ ક્રમથી અન્ય શરીરોમાં પણ વર્તે છે। શરીરો સાથે એનું રહેવું એવું અસ્તિત્વ, સંસાર અવસ્થામાં શરીર સાથે રહેવું એવું એનું અસ્તિત્વ, એક શરીરમાં છે એવી જ રીતે બીજા શરીરમાં પણ એ વર્તે છે। એ રીતે તેને સર્વત્ર એટલે સર્વ શરીરોમાં અસ્તિત્વ છે। સર્વ શરીરોમાં અસ્તિત્વ છે તો શરીર રૂપ છાય છે એવી કોઈ વાત નથી, શરીર રૂપ થઈ ગયો છે એમ કેવું નથી।
શરીર અને આત્મા, શરીર અને જીવ બે જુદા છે, સંજ્ઞાથી પણ જુદા છે, દ્રવ્યથી પણ જુદા છે, બંનેના અસ્તિત્વ પણ પોતપોતાના કારણે છે. એટલે એ રીતે એને સર્વ શરીરો સાથે રહેવાપણું છે, એવું સર્વ શરીરોમાં અસ્તિત્વ છે, સર્વત્ર અસ્તિત્વ છે. સર્વત્ર અસ્તિત્વ છે એટલે શરીર સાથે એનું રહેવાપણું છે, હોવાપણું છે. વળી કોઈ એક શરીરમાં પાણીમાં દૂધની માફક એકપણે રહ્યો હોવા છતાં ભિન્ન સ્વભાવને લીધે તેની સાથે એટલે કે શરીરની સાથે એક નથી, એટલે શરીર રૂપ નથી, એટલે તદ્રૂપ નથી. કોઈ એક શરીર સાથે એ રહ્યો છે તો જેમ પાણી અને દૂધ ભેગા થયા છે તો આપણને એમ લાગે છે કે પાણીથી દૂધ જુદું પાડવું મુશ્કેલ છે, એ એક રૂપે એવા આપણને દેખાય છે. એવી જ રીતે જીવ અને શરીર આપણને એક રૂપ દેખાય છે, છતાં પણ બંનેના સ્વભાવ જુદા છે. શરીર એ પૂતગળનો સ્કંધ છે, એનો જળ સ્વભાવ છે, જીવ એ ચેતન છે. એટલે બંનેના ભિન્ન સ્વભાવને સાથે લીધે શરીર સાથે તેને એક રૂપતા નથી. શરીર સાથે છે છતાં પણ તે રૂપે નથી, શરીર રૂપ નથી, એટલે તદરૂપ નથી. તો એ રીતે જીવને દેહથી પૃથક પણ છે, એ રીતે એને દેહથી શરીરથી જુદા પણ છે. એટલે અહીંયા બહુ સરસ શબ્દ મૂક્યો છે કે ભિન્ન સ્વભાવને લીધે. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ બંનેના સ્વભાવ જ જુદા, જીવનો સ્વભાવ અને શરીર જે પૂતગળનો કંદ છે એના બંનેના સ્વભાવનો તો વિચાર કર. સ્વભાવ, સ્વભાવ પોતાનો ભાવ, પોતાનો ભાવ તો પોતામાં રહેલા ગુણને કારણે હોય ને. તો પોતામાં રહેલા ગુણનો વિચાર કરીએ તો પૂતગળમાં જે ગુણ છે અને જીવમાં જે ગુણ છે એના પ્રકાર જ જુદા છે. આ ચેતન ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી, સુખ સ્વભાવી એવો, અને પેલું પૂતગળ જેને મૂર્તિકપણું છે, રસ રૂપ ગંધ સ્પર્શ એવા એના ગુણો છે, એ જળ છે, એ જ્ઞાન કરતું નથી, એને જ્ઞાન આનંદ સુખ શાંતિનો ઘોઘટો હોતો નથી, એવું એ પૂતગળ, એ પૂતગળ પરમાણુઓનો સ્કંધ એવું શરીર. એટલે બંનેના ભિન્ન સ્વભાવ છે. તો ભિન્ન સ્વભાવને લીધે એ બંને એકરૂપ થઈ જાય એમ બને નહીં. એટલે આચાર્ય ભગવાન કહે છે કે ભિન્ન સ્વભાવને લીધે તેની સાથે એટલે શરીર સાથે જીવને એકરૂપતા નથી, એટલે તેની સાથે એક નથી, તદરૂપ નથી, શરીર રૂપે એ નથી. એથી તેને એટલે જીવને દેહથી પૃથકપણું છે. આ દેહથી પૃથકપણું જીવે ખૂબ વિચારવાની જરૂર છે. દેહથી પૃથકપણું જીવે હજી સ્વીકાર્યું નથી. એ અનાદિનું મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ ચાલ્યું આવે છે. એ મિથ્યાત્વ જાય, એ મિથ્યાત્વ જાય તો એનું લક્ષ્ય પોતાના સ્વભાવ તરફ થાય. પોતે કેવો છે એનું લક્ષ્ય કેમ નથી થતું? કેમ કે દેહ સાથે એને એકત્વ બુદ્ધિ છે, દેહ સહિત જ પોતાનું અસ્તિત્વ માને છે. એટલે દેહથી પૃથક પણ એને ક્યારેય ખરેખર માન્યું નથી. શબ્દોમાં એ બોલે છે પણ સ્વીકાર નથી. દેહથી પોતે જુદો એવો જ્યારે સ્વીકાર થાય તો પછી પુરુષાર્થમાં પણ એ એટલો ફેરફાર થઈ જાય. પુરુષાર્થની દિશા
साची थाय सम्यक थाय। पुरुषार्थनी दिशा अत्यारे देह सहित छे, देह मां कांईक क्रिया वगैरह थाय तो एमां एने पुरुषार्थ देखाय छे, पण ज्यारे ए एम स्वीकारी ले के देह मारथी जुदो छे तो देह मां जे कई कार्य थाय क्रिया थाय एमां एने पोतानो पुरुषार्थ देखाय नहीं। शांति थी समझवा जेवुं छे प्रभु। पाड़ोशी ने त्या प्रसंग होय तो आपणे महालीए एमां जईए, ते छतां आपणे अंतरमां समझीए छीए के प्रसंग तो पाड़ोशी ने त्यां छे, प्रसंग मारे त्यां नथी, ए प्रसंग पाड़ोशी ने त्यां छे। एटले पाड़ोशीना प्रसंग ने आपणे क्यारे पोतानो प्रसंग मानता नथी। एवी रीते ज्यारे आपणे पुरुषार्थ करीए छीए, सेनो पुरुषार्थ करीए छीए? पोताना पूर्ण शुद्ध स्वरूपनी प्राप्तिनो पुरुषार्थ, मोक्ष मार्गनो पुरुषार्थ करीए छीए, त्यारे आपणी पाड़ोशमां रहेलू आ शरीर, आपणे भगवान आत्मा त्रिकाळ शुद्ध ज्ञान स्वरूप અને એની સૌથી નજીકમાં પાડોશમાં રહેલું આ ઉદગળના સ્કંદરૂપ શરીર, એ બંને તદ્દન ભિન્ન છે, તો જ્યારે પુરુષાર્થની વાત કરતા હોઈએ તો એ પુરુષાર્થ પાડોશીને થાય ત્યાં થાય અને આપણને લાભ થાય એમ ન બને। શરીરમાં પુરુષાર્થ થાય અને મને લાભ થાય એ કઈ રીતે બને? આ વાત બેસવી અઘરી છે। જીવે અનાદિથી આ જ ભૂલ કરી છે, પાડોશીના પ્રસંગને પોતાનો પ્રસંગ માની લેવાની મિથ્યા બુદ્ધિ એને કરી છે। શરીરમાં જે થાય છે એને એ પોતાનો પ્રસંગ માને છે, પોતે એનાથી તદ્દન જુદો છે। બે હાથ જોડાય છે, ભેગા થાય છે, મસ્તક નમે છે, એમાં એ પુરુષાર્થ માને છે, એટલે કે ક્રિયાઓમાં એ પુરુષાર્થ માને છે, ક્રિયાઓ એની નથી, ક્રિયાઓ શરીરની છે। બાહ્ય તપમાં એ પુરુષાર્થ માને છે, બાહ્ય વ્રતમાં એ પુરુષાર્થ માને છે, બધો પુરુષાર્થ પરની અપેક્ષા સહિત છે, એમાં એનો કેટલો પુરુષાર્થ? પાડોશીને ત્યાં લગ્ન પ્રસંગમાં આપણે માલિંગીએ, પાડોશીને ત્યાં આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ, બધા જ પ્રસંગોમાં હાજરી આપીએ, માલીએ, છતાંય આપણું એમાં શું? આપણે તો સાથે 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 આનંદિત થઈએ, પણ અંદરમાં સમજીએ છીએ કે આ બધું એમનું। એવી રીતે આ શરીરમાં વ્રત તપ ચાલે એમાં આપણો કેટલો પુરુષાર્થ? માત્ર એવો શુભભાવ કર્યો, જેટલો શુભભાવ થયો, આજે સવારના ઉઠી અને પછખાણ લીધા, ઉપવાસના પછખાણ લીધા, શુભભાવ કર્યો, પણ એમાં જે થવાનું હતું તે તો શરીરને વિશે થયું, શરીર તો એનાથી જુદું છે અને એ શરીરના કાર્યો જીવ કરતો નથી, એટલે શરીરમાં આજે ખોરાકના પરમાણુઓ સંયોગમાં આવવાના ન હતા, શરીર સાથે સંયોગમાં આવવાના ન હતા, તે ન આવ્યા તો ન આવ્યા, એમાં એણે શું કર્યું? એણે શુભભાવ કર્યો, એણે શુભભાવ ન કર્યો માટે કાંઈ એ શરીરની અંદર ખોરાકના પરમાણુ નથી આવ્યા એમ પણ નથી। એને શુભભાવ ન કર્યો હોત અને ખાવાનો ભાવ રાખ્યો હોત તો પણ આ શરીર સાથે ખોરાકના પરમાણુનો સંયોગ ન થવાનો હોય તો ન થાય। એના ભાવ પ્રમાણે, એને જે ભાવ કર્યા એ પ્રમાણે શરીર કે પેલા ખોરાકના પરમાણુઓનું પરિણમન થતું નથી। એટલે આ વાત એને સમજવાની છે કે એના પાડોશમાં જે ચાલી રહ્યું છે એમાં એનો કોઈ અધિકાર નથી,
એમાં એનું કાંઈ કરવાપણું નથી, તો પછી એ બધો પ્રસંગ એનો ક્યાંથી થયો? શરીરમાં જે થાય એ બધું એનું ક્યાંથી થયું? એટલે પુરુષાર્થ ક્યાં થાય છે? પુરુષાર્થ ક્યાં થાય છે? સાચો પુરુષાર્થ અંતરમાં થાય. જીવનો પુરુષાર્થ જીવને વિશે હોય, શરીરને વિશે કોઈ પુરુષાર્થ હોતો નથી. સાથે ને સાથે પોતે અંતરંગ પુરુષાર્થ કરે છે ત્યારે સાથે ને સાથે શરીરમાં જે થવાનું હોય તે થાય તો થાય, પણ એ શરીરમાં જે કંઈ થાય છે એને લીધે થઈને આને પુરુષાર્થ થાય છે એમ નથી. શરીરથી એ હંમેશા જુદો છે, દેહથી આવું પૃથકપણું જેણે સ્વીકાર્યું છે એને જ ખરેખર સાચા અર્થમાં જીવ અને દેહને જુદા માન્યા છે, જીવ અને શરીરને જુદા માન્યા છે. બાકી તો એ બોલે છે કે શરીર અને આત્મા જુદા, પણ વાસ્તવમાં એને ક્યાં એનો સ્વીકાર છે? અહીંયા કહે છે કે અનાદિ બંધનરૂપ ઉપાધિથી વિવર્તન પરિવર્તન પામતા વિવિધ અધ્યવસાયોથી વિશિષ્ટ હોવાને લીધે, અનાદિ બંધનરૂપ ઉપાધિથી, આ બંધનરૂપ ઉપાધિ તો અનાદિની, અને એવી ઉપાધિથી પરિવર્તન પામતા, એનાથી વિવર્તન પામતા, વિવિધ અધ્યવસાયોથી વિશિષ્ટ હોવાને લીધે, એટલે કે અનેક પ્રકારના અધ્યવસાયવાળો હોવાને લીધે, કોણ? જીવ. એવા અનેક પ્રકારના અધ્યવસાયો વાળો હોવાને લીધે. કેમ અધ્યવસાયો વાળો છે? તો કહે છે કે અનાદિ બંધનરૂપ ઉપાધિને કારણે એને એવું પરિવર્તન થાય છે, એ જ અધ્યવસાયો વિશિષ્ટપણે છે એમ કહેવાય. પરિવર્તન ક્યાં થાય છે? પરિવર્તન જીવને તો કાંઈ થતું નથી, જીવ તો એવો ને એવો જ સદાય ત્રિકાળ શુદ્ધ જ રહે છે. પર્યાયમાં કાંઈ પરિવર્તન ખરેખર નથી, એની પર્યાય નિર્મળ શુદ્ધ છે. કારણ શુદ્ધ પર્યાય એ જ સાચી નિર્મળ શુદ્ધ પર્યાય છે, એ જ સાચું પરિણમન છે, એવો એ ભગવાન આત્મા છે. પણ પ્રગટતાની રીતે વાત લઈએ તો પર્યાયમાં આપણે કહીએ છીએ કે એને કર્મના બંધન છે, જળ કર્મ એને બાંધતું નથી, જળ કર્મ તો એનાથી જુદું છે. તો કયું બંધન? તો કે છે ભાવ કર્મનું બંધન. અનાદિથી એ ભાવ કર્મથી બંધાયો છે. અનાદિથી ભાવ કર્મથી કેવી રીતે બંધાય? કેમ કે કોઈ પણ કર્મ છે એને તો સ્થિતિ બંધ હોય ને, એ સ્થિતિ પૂરી થતા તો એ બંધ ચાલ્યો જવો જોઈએ. તો અનાદિથી કેમ એ બંધાયેલો છે? તો એટલા માટે બંધાયેલો છે કે એ બંધન ચાલ્યું જાય છે એ પહેલા એ નવું બંધન બાંધી લે છે. એ ફરી પાછો એવા પોતાના સ્વભાવને ચૂકીને વિભાવ ભાવે થાય છે. આવા વિભાવ ભાવે થાય છે એ જ અધ્યવસાયો છે. અને એવું અનેક પ્રકારે પલટવું થવું, એવું પરિવર્તન, એના ભાવોનું પરિવર્તન, અનાદિ બંધનરૂપ ઉપાધિથી પરિવર્તન. આ અનાદિથી બંધનરૂપ ઉપાધિ છે. કેવી રીતે ઉપાધિ છે? તો કે એ જે ભાવ કરે છે એ ભાવ સ્વભાવ ભાવે રહેતો નથી અને વિભાવ ભાવે થાય છે, એને અનાદિથી ઉપાધિ છે, એ બંધનરૂપ ઉપાધિ છે. અને એનું પરિવર્તન પામતા વિવિધ અધ્યવસાયો થાય છે, એટલે કે એની સાથે જોડાતા એને એવા વિકલ્પો થાય છે અને ફરી પાછા એવા જુદા જુદા પ્રકારના શુભ અશુભ ભાવો થાય છે. તો એમ અનેક પ્રકારના અધ્યવસાય વાળો હોવાને લીધે, તથા તે અધ્યવસાયો જેનું નિમિત્ત છે એવા કર્મ સમૂહથી મલિન હોવાને લીધે, ભમતા આત્માને તથાવિધ અધ્યવસાયો અને કર્મોથી રચાતા તે પ્રકારના મિથ્યાત્વ રાગ આદિ રૂપ ભાવ કર્મો અને દ્રવ્ય કર્મોથી રચાતા અન્ય શરીરમાં પ્રવેશ થાય છે.
आवा अध्यवसायो ना निमित्ते अध्यवसाय तो निमित्त एवा अध्यवसाय ना निमित्ते जड़ कर्म बंधाय छे अने ए कर्म ने अपने मलिनता कहीए छीए। वास्तव में ये जड़ कर्म नु मूल कारण तो अध्यवसाय ने लीधे जे एना भाव कर्म छे ए छे। एना भाव कर्म छे ए वास्तव में मलिनता छे। जड़ कर्म ने रचकणो भेगा थाय एटले मलिनता कई रीते थाय? परमाणुओ मलिन छे एम तमे कई रीते कही सको? जगत में पुद्गल परमाणुओ केटला प्रकारना? असंख्य प्रकार के पुद्गल परमाणुओ छे। एमां कर्मण्यना एटले के कर्म बंधावानी योग्यतारूप परमाणुओ केटलाय प्रकार? ए सिवाय बीजाए केटलाय प्रकारना परमाणु? आ धातुओना परमाणु अने वायु तरीके आपणे जाणीए छीए बधाना परमाणुओना केटला प्रकारना परमाणु? तो शुं परमाणु मलिन छे? परमाणु मलिन नथी। आपणे बोले जईए छीए बधी कर्मनी मलिनता मलिनता, पण काई समझ्या ज नथी भाई। कर्म क्यां मलिन छे? मलिन शू छे? जड़ कर्म मलिन छे। परमाणु नो स्कंध थाय एटले मां मलिनता कई रीते आवी? ए परमाणु पोते पोतानुं अस्तित्व जाळवी राखीने ज्यारे परिणमन करे छे तो ए मलिन केवी रीते थयुं? अने एनी योग्यता छे तो ए बीजा परमाणु साथे जोड़ाय तो एमां मलिनता क्यां आवी? ए मलिनता नथी। मलिनता तो जीवनी अपेक्षाए कहेवामां आवी। मलिनता कया प्रकारे छे? परमाणुना स्कंध जे जड़ ए मलिनता नथी। वास्तवमां तो मलिनता तो एना विभाव भाव रूप मलिनता छे। जीव स्वभाव भावे नथी, पोते स्वभाव भावे शोभे छे, स्वभाव भावे ज सुंदर छे। समयसारमां गाथा आवी ने કે કેવી રીતે શોભે છે? પોતે પોતાના સ્વભાવ ભાવે શોભે છે, પોતાના સ્વભાવ ભાવે સુંદર છે। તો એવા સ્વભાવ ભાવને છોડી અને વિભાવ ભાવે થાય છે એ મલિનતા છે। એટલે એ ભાવ કર્મરૂપ મલિનતા છે। અને આપણે આ જળ કર્મને મલિન મલિન કહીએ છીએ તો બિચારા કારમણે રજકણો જાણતાય નથી, એમને જ્ઞાન સ્વભાવ પણ નથી। એ બંધાય છે, છૂટા પડે છે, ભેગા થાય છે, વળી પણ છૂટા પડે છે, એવું થાય છે। એટલે એનું નામ પૂતગળ છે। પૂતગળ જે ભેગા થાય અને છૂટા પડે, એટલે એ તો એનો સ્વભાવ છે ભેગા થવું ને છૂટા પડવું। એ મલિનતા નથી। મલિનતા તો જીવ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને, સ્વભાવને છોડીને વિભાવ ભાવે થાય છે એ મલિનતા છે, એ ભાવ મલિનતા છે। પણ એવી ભાવ મલિનતા થવામાં નિમિત્ત તરીકે આ જળ કર્મ હોય છે। જળ કર્મોના ઉદયો આવ્યા છે એનું લક્ષ કરી અને સ્વયં જીવ મલિન ભાવો કરે છે, એટલે કે શુભ અને અશુભ ભાવ કરે છે, એવી મલિનતા એ થાય છે। અહીંયા કહે છે કે તે અધ્યવસાયો જેનું નિમિત્ત છે એવા કર્મ સમૂહથી મલિન હોવાને લીધે બમતા એવા વિભાવ ભાવ રૂપ ભાવ કર્મ રૂપ મલિનતા, એને લીધે બમતા, એને લીધે ભ્રમણ કરતા, એને લીધે રખડતા આ જીવને તથાવિધ અધ્યવસાયો, એ પ્રકારના અધ્યવસાયો અને કર્મોથી રચાતા તે પ્રકારના મિથ્યાત્વ રાગ આદિ રૂપ ભાવ કર્મો અને દ્રવ્ય કર્મોથી રચાતા અન્ય શરીરમાં પ્રવેશ થાય છે। એટલે આવા અધ્યવસાયો ને લીધે એ એવા ભાવ કર્મે થાય છે, એના નિમિત્તે જળ કર્મ રચાય છે। તો એમાં એ જળ કર્મ શરીર નામ કર્મ છે, તો એવા શરીર નામ કર્મ એ જળ છે, એની સાથે એને રહેવાનું થાય છે। એટલે કહે છે કે
એમ એક શરીરમાંથી પછી બીજા શરીરમાં એને જવાનું થાય છે કે એની સાથે રહેવાનું થાય છે. એટલે એક શબ્દ મૂક્યો અન્ય. એટલે પહેલા જે હતું શરીર એના કરતા બીજું જુદું. એટલે કે છે કે અન્ય શરીરમાં પ્રવેશ થાય છે, એ રીતે તેને દેહાંતરમાં એક દેહથી બીજા દેહમાં ગમન થવું, એક દેહથી બીજા દેહમાં જવાનું થવું, એનું આ કારણ કહેવામાં આવે. તો ત્રણેય વાત અહીંયા આચાર્ય ભગવાને લઈ લીધી. પહેલું એનું દેહ સહિત નું અસ્તિત્વ, અનેક દેહ સાથે, દરેક દેહ સાથે એનું અસ્તિત્વ તો એવું જ છે, એ સદાય પોતે તો ભગવાન આત્મા જ છે, પણ દરેક દેહ સાથે એ રહે છે તો પણ એ દરેક દેહ સાથે એક જ પ્રકારે રહે છે, ભલે ને ગમે તે દેહ હોય, એ દેહ સાથે રહ્યો છે, દેહ સાથે રહ્યો છે તો એ એક જ પ્રકારે રહ્યો છે. કયો પ્રકાર છે? એ દેહથી તદ્દન ભિન્ન રહે છે, દેહ સાથે પૃથકપણાનો જ પ્રકાર છે. કોઈ પણ દેહ સાથે એ એકરૂપ થતો જ નથી. એટલે બીજી વાત પૃથકપણાની લીધી, અને ત્રીજી વાત આ એક દેહમાંથી બીજા દેહમાં જવાનું શા માટે થાય છે એનું કારણ એના અધ્યવસાયો. અધ્યવસાયો કઈ રીતે છે એ વાત સમજાવી. તો ત્રણ વાત આચાર્ય ભગવાને આપણને અહીંયા સમજાવી. તો આ રીતે અહીંયા 34મી ગાથાની ટીકા પૂરી થઈ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ વાદ પહેલો, પાના નંબર 186, 20 સંવત 2478 ફાગણ સુદ 3 ગુરુવાર નું પ્રવચન છે. ગુરુદેવ એમાં કહે છે કે આત્મા સંસાર અવસ્થામાં ક્રમવર્તી અનેક પર્યાયોમાં છે. ક્રમવર્તી અનેક પર્યાયોમાં છે એટલે પર્યાયો એક સમયની એક છે, એના પછી બીજા સમયની બીજી છે, એટલે ક્રમે જે બદલાયા કરે છે એમ અનેક પર્યાયોમાં રહ્યો છે. એટલે આત્માની એવી દશા છે. પર્યાયમાં રહેવું એટલે શું? પર્યાયમાં રહેવું એટલે પર્યાય તો એની સ્થિતિ છે, એની દશા છે, અને એ દશા પલટાય, દશા બદલાય, એ દશા ચાલી જાય, એ વિલીન થાય, પણ એ તો દશા બદલાય છે, પોતે કાંઈ બદલાતો નથી, પોતે તો એવો ને એવો જ રહે છે. એટલે આત્મા સંસાર અવસ્થામાં ક્રમવર્તી અનેક પર્યાયોમાં છે. ભાવ એક સમયમાં બે ન હોય, એક ભાવ પછી બીજો ભાવ હોય, પહેલું શરીર પછી બીજું શરીર પછી ત્રીજું શરીર એમ એક પછી એક શરીર ધારણ કરે છે. ભાવના ભ્રમણ એટલે શરીરનો બદલો થાય એ માત્ર ભાવનું ભ્રમણ નથી. આપણે તો એમ જ માનીએ કે ભાવના ભ્રમણ એટલે હવે મનુષ્યમાંથી દેવમાં જશે એટલે આપણને શરીરની જ કલ્પના આવે, મનુષ્યમાંથી તિરંજમાં જશે એટલે આપણને પહેલી કલ્પના તો શરીરની જ આવે, પણ વાત એમ નથી. ભવના ભ્રમણ તો જીવના છે, અને જેવું ભ્રમણ થયું છે, જે પર્યાયમાં ગયો છે એ પર્યાયને અનુરૂપ શરીર એને સંયોગે કરીને પ્રાપ્ત થાય છે. શરીર છે દેવનું હોય કે મનુષ્યનું હોય, તો દેવની ગતિ કે મનુષ્યની ગતિ એ જીવની પર્યાય છે, અને એ પર્યાયને અનુરૂપ એને શરીર પ્રાપ્ત થાય છે. એટલે એક પછી એક શરીરો પ્રાપ્ત થાય છે, તો એ શરીરો પ્રાપ્ત થાય છે એમાં જીવનો પોતાનો અપરાધ છે. જીવની એ બધી જુદી જુદી ભવરૂપ પર્યાય છે, એ જીવની પર્યાય છે. એક ભાવ પછી બીજો ભાવ એ જીવનો છે, અને પછી શરીરની તો વાત આવે છે. પહેલા તો જીવની દશાનો વિચાર કરવો. જીવ શા માટે એવા ભાવ કરે છે? જીવ શા માટે એવા ભાવ કરે છે? જીવ અજ્ઞાનવશ, મિથ્યાત્વવશ પોતે પોતાને જાણતો નથી અને સ્વભાવ ભાવે પરિણમતો નથી, માટે એવા ભાવ કરે છે. એટલે એક ભાવ પછી બીજો ભાવ હોય, અને ભાવ છે તો પછી એ પ્રમાણે શરીર પણ હોય. એટલે પહેલું શરીર પછી બીજું શરીર પછી ત્રીજું શરીર એમ એક પછી એક શરીર ધારણ કરે છે, પણ બધામાં આત્મા એક છે. એનો એ જ આત્મા પોતે
भाव बदले छे, भाव बदलाय छे तो शरीर पण साथे बदलाय छे, संयोगो पण बदलाय छे। आखू परावर्तन द्रव्य थी, क्षेत्र थी, काल थी, भाव थी अने भाव थी एम थाय छे। शरीर पलटता आत्मा पलटी जतो नथी। जेवी रीते एक शरीर में आत्मा प्रवर्ते छे, जेवी रीते एक शरीर में आत्मा प्रवर्ते छे तेवी रीते बीजू शरीर धारण करे त्यारे बीजा शरीर में प्रवर्ते छे, एटले के त्यां रहे छे। एवी रीते समस्त शरीरोनी परंपरा में तेनो तेज जीव रहे छे। जे जीव पहला शरीर में तो एज बीजा शरीर में त्रीजा शरीर में एम तेनो तेज जीव ए दरेक शरीर में छे, दरेक शरीर में रहो छे एटले के रहो। वर्तमान में तो एक शरीर में और पूर्वे बीजा एनी पहेलाना एनी पहेलाना एम शरीरों में हतो, एज आ अत्यारे वर्तमान में एक शरीर में छे। पण एमा जीव नवो उपजतो नथी, नवो जीव उपजतो नथी। उदाहरण आपी अने गुरुदेव समझावे छे कि सोळ वल्ला सोनानी लगड़ी छे तेने जुदा जुदा वस्त्र काळा के सफेद, नवा के जीर्ण एम कोईपण वस्त्र में मीटवामां आवे अने ते लुगड़ा उपर ते कपड़ा उपर हरणना स्त्रीना पुरुषना वाघना एम जुदा जुदा चित्रों होय तो पण ते सोनानी लगड़ी ते चित्ररूप के कपड़ारूप थती नथी। सोनानी लगड़ी तो सोना पणे ज रहे छे, सोनू ते सोनू छे अने एनाथी जुदू लुगड़ू ते लुगड़ू छे। तेवी रीते आत्मा ज्ञाननी लगड़ी छे, आत्मा ज्ञाननी लगड़ी छे, तेना उपर काळू शरीर होय, धोळू शरीर होय, जीर्ण शरीर होय, ढोरनू शरीर होय, नरकनू शरीर होय, निगोदनू शरीर होय, कोईपण शरीर विचलायेलू होय, पण तेथी आत्मा शरीर रूप थई जतो नथी। दरेक जीव पोतपोताना असंख्य प्रदेश में पोताना गुणों थी भरेलो छे, पोताना स्वभाव ने छोड़तो नथी, केम के पोताना अनंत गुणों में एक अगुरु लघुत्व नामनो गुण पण छे, एटले एक पण गुण ओछो थतो नथी, वधतो नथी, पोते पोताना स्वभाव ने छोड़तो नथी, वळी पोताना जेटला असंख्य प्रदेश छे ए प्रदेशो मां पण काई वधघट थती नथी, एवो अगुरु लघुत्व स्वभाव वाळो जीव छे। तो ए जीव ए शरीर रूप थतो नथी, पोते पोता रूपे ज रहे छे। दरेक जीव पोत पोताना असंख्य प्रदेश मां पोताना गुणों थी भरेलो छे अने एम ज रहे छे, गमे ते शरीर होय पण ए पोते तो एवो ने एवो ज रहे छे। अने एक समयनी भूल वाळो छे, पर्याय भूल वाळो छे एम कहीने समझावू ए छे के एने स्वभाव भावे स्थिरता नथी थई, एटले विभाव भावे परिणमन थाय छे, तो ए एनी भूल छे। अने ए भूल केवी छे, एक समयनी छे, पछी बीजा समये पण भूल होय पण पहला समयनी भूल करता बीजा समयनी भूल માં ફેર હોય છે, વિભાવ ભાવ ક્યારેય એક સરખા હોતા નથી। એક સમયનો શુભ ભાવ બીજા સમય આપણને એમ લાગે એવો જ છે, એવો જ છે, એવો જ છે, ઘણા સમયનો શુભ ભાવ છે, છતાં એમાં તારતમ્યતામાં ફેર છે, એની ડેપ્થમાં ફેર છે, ઘણો બધો ફેર પડી જાય છે, એને કારણે એની જે બંધ પડે છે એમાં પણ ફેર પડે છે। એટલે કોઈ જીવ વિભાવ ભાવે પણ એક સરખો રહેતો નથી, એ એક સમયનો જ એનો એ ભાવ છે, એ પછી જે ભાવ છે એ ભલે એવો લાગે છતાં એ જુદો છે। એટલે એ ભૂલ, કઈ ભૂલ? વિભાવ ભાવે થવાની ભૂલ, એ ભૂલ એક સમયની છે। એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ જીવને એક સમયની ભૂલ છે, પછી એક 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 કરતા ભૂલોની પરંપરામાં એ
रही जाए छे, ए भूलोनी परंपरा मां ज रही जाए छे। जारे एने भान थाय छे करे आवी भूलोनी परंपरा मां हूं अनादिनो रह्यो छूं, आ ठीक नथी थतुं, तो ए भूल ने सुधारे पण छे। एटले भूल छे ते एक समय नी छे, अने एक समय नी भूल होय, एक समय नी भूल होय तो ज एने अवकाश होय भूल सुधारवानो, नहींतर तो भूल सुधारवानो अवकाश पण न मळे। અહીંયા કે છે, સ્ત્રી પુરુષ વગેરેના આકારોથી વીંટળાયેલો હોવા છતાં સોનાની લગડીની જેમ આત્મા એવો ને એવો છે, દેહ અનંતા ને જુદા જુદા આકારના મળ્યા છતાં આત્મા અસંખ્ય પ્રદેશથી પોતાના ગુણોથી ભરેલો એવો ને એવો છે, તે પ્રમાણે દરેક શરીરમાં તેવી રીતે પ્રવર્તે છે। એટલે પોતે તો એવો ને એવો જ રહે છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશો સાથે એવો ને એવો જ રહે છે, એમ જ એ પ્રવર્તે છે, અને એ કઈ નવો ઉપજતો નથી। એનો એ ભગવાન આત્મા છે, અજ્ઞાન ભાવથી તેને ખબર નથી ને દેવરૂપે ઉપજતા હું દેવ થઈ ગયો, માણસ થતા હું માણસ થઈ ગયો, એમ શરીર સાથે એકત્વ બુદ્ધિ કરે છે, તેથી નવા નવા શરીર મળ્યા કરે છે। પણ જો પર્યાય બુદ્ધિ ટાળે અને સાચું જ્ઞાન કરે તો પોતા તરફ જોતા દ્રવ્ય બુદ્ધિ થતા સંસાર ટળે છે। ગુરુદેવ તે દિવસના પ્રવચનને પૂરું કરતા મૂળ વાત ઉપર આવી જાય છે, કે છે કે આ તો બધું બરાબર, અનેક શરીર મળ્યા તે છતાંય જીવ એવો ને એવો જ રહ્યો, પણ છતાંય એ આ શરીરો એક પછી એક ધારણ કર્યા કરે છે, એ બધું અજ્ઞાન ભાવથી કરે છે, મિથ્યાત્વને કારણે કરે છે, ખોટી માન્યતાને કારણે કરે છે। અજ્ઞાન ભાવથી એને ખબર નથી પોતે કોણ છે, પોતે કેવો છે, એનું ભાન નથી, પોતે પોતાને જાણતો નથી, એટલે જે પર્યાયમાં છે એ પર્યાય રૂપ પોતાને માને છે। દેવની પર્યાયમાં છે તો એ પોતે પોતાને દેવ થઈ ગયો એમ માને છે, મનુષ્યની પર્યાયમાં છે તો પોતે મનુષ્ય છે એમ માને છે, એમ શરીર સાથે એકત્વ બુદ્ધિ કરે છે, અને એમ કરતા એને વિભાવ ભાવે પરિણમન થતા ભાવ બંધ અને પછી દ્રવ્ય બંધ થાય છે, અને નવા નવા શરીરો મળ્યા કરે છે। પણ જો એને જે વર્તમાન પર્યાય છે અને એ પર્યાયને અનુરૂપ શરીર મળ્યું છે એનાથી પોતે જુદો છે એમ એ પર્યાય બુદ્ધિને ટાળે, જો એ પર્યાય બુદ્ધિને ટાળે, પર્યાય બુદ્ધિ એટલે કે વર્તમાન પોતાની પર્યાય મનુષ્યની છે અને એને અનુરૂપ જે આ શરીર મળ્યું છે એ બધું પર્યાય છે, એ હું નહીં એમ પર્યાય બુદ્ધિ ટાળવાની છે। પર્યાય બુદ્ધિ ટાળવી એટલે શું? પોતાની વર્તમાન પર્યાય સંસાર અવસ્થામાં પોતાની વર્તમાન પર્યાય અને એ પર્યાયને અનુરૂપ પોતાને જે શરીરનો સંયોગ થયો છે, વળી સાથે બીજા કેટલાય પદાર્થો નો સંયોગ થયો છે, આ ઘર કપડા આ કોમ્પ્યુટર આ સગા સંબંધીઓ બધા સંયોગે કરીને એની સમીપમાં છે, એટલે આ બધું પર્યાયમાં છે, એમાં હું નથી, એ મારું નથી, એ મારા રૂપે નથી। વર્તમાનમાં જે પર્યાય છે એ મનુષ્યની પર્યાય છે, એ પર્યાય મારી નથી। મારી પર્યાય તો ત્રિકાળ શુદ્ધ જ હોય, મને મનુષ્યપણું પણ ન હોય, દેવપણું પણ ન હોય, તિર્યંચપણું પણ ન હોય, નરકપણું પણ ન હોય। મારી પર્યાય મારા સ્વભાવ ભાવે થતા જે પર્યાય છે તે શુદ્ધ પર્યાય, એ જ મારું સાચું સ્વરૂપ છે। એટલે આ વર્તમાન પર્યાય એ પર્યાય અને એને અનુરૂપ જે સંયોગો મળ્યા, શરીર મળ્યું, એ બધું મારાથી જુદું છે એમ પર્યાય બુદ્ધિ ટાળે અને સાચું જ્ઞાન કરે, પોતે કોણ છે, કેવો છે, પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે એમ પોતે પોતાના વિશે સાચું સમ્યક જ્ઞાન કરે, એવી અનુભૂતિ કરે, તો પછી દ્રષ્ટિ પોતા તરફ વળી જાય છે અને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, એમ દ્રવ્ય બુદ્ધિ થતા
संसार टळे छे। એ દિવસનું પ્રવચન પૂરું થયું તે પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ વધુ વિસ્તાર કરી અને સમજાવે છે। વીર સંવત 2478 ફાગણ સુદ 4 શુક્રવારના દિવસનું પ્રવચન છે। ગુરુદેવ કહે છે કે આ પંચાસ્તિકાય શાસ્ત્રમાં 6 દ્રવ્યનું સ્વરૂપ બતાવે છે। જીવ, પુદ્ગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ 6 દ્રવ્યો સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે। તેમાં જીવ દ્રવ્યનું વર્ણન ચાલે છે, જીવાસ્તિકાયનું વર્ણન ચાલે છે। જીવ પોતાના અસ્થિકાયને લીધે પ્રવર્તે છે, જીવ પોતાના અસ્થિકાયને લીધે પ્રવર્તે છે, શરીરના કારણે પ્રવર્તો નથી। જીવ શરીરના કારણે પ્રવર્તો નથી પણ પોતે પોતાના અસ્થિકાયને લીધે પ્રવર્તે છે। જીવ પોતે અસ્થિકાય છે, જીવાસ્તિકાય તો જીવાસ્તિકાયને લીધે પોતાનું પ્રવર્તન છે, પણ પૂતગળના સ્કંદરૂપ શરીર એને કારણે એ પ્રવર્તતો નથી, એ પૂતગળ આસ્તિકાયને કારણે પ્રવર્તતો નથી, પણ પોતે જીવાસ્તિકાય છે તો પોતાના અસ્થિકાયને લીધે પ્રવર્તે છે, શરીરના કારણે પ્રવર્તતો નથી, બીજા અન્યના કારણે પ્રવર્તતો નથી। જીવ એક પછી એક શરીર ધારણ કરે છે, તેમાં તેનો તે જીવ છે તે નવો ઉપજતો નથી। વ્યવહાર નહીંની અપેક્ષાએ શરીરમાં ક્ષીરનીરની જેમ એક સ્વરૂપ ધારણ કરીને રહ્યો છે, એટલે કે એક ક્ષેત્રે દેખાય છે। દૂધ પાણી ભેગા થયા છે એટલે આપણને એક રૂપ દેખાય છે। શરીર સાથે આ જીવ રહ્યો છે એ આકાશના એક જ ક્ષેત્રમાં છે, પણ શરીર રૂપ થયો નથી, શરીર જીવ રૂપ થયું નથી। જેમ દૂધ અને પાણી ભેગા થયા હોય તો એક રૂપ દેખાય, છતાં દૂધ પાણી રૂપ થતું નથી, દૂધ દૂધ રૂપે જ રહે છે અને પાણી દૂધ રૂપ થતું નથી। દૂધ અને પાણી જુદે જુદા છે, તેવી રીતે શરીર અને આત્મા એક ક્ષેત્રે હોવા છતાં શરીર આત્મા રૂપ થતું નથી અને આત્મા શરીર રૂપ થતો નથી, અથવા આત્માથી શરીર પ્રવર્તે કે શરીરથી આત્મા પ્રવર્તે એમ બનતું નથી। શરીર અને જીવ જુદા બધા બોલે છે, બધા બોલે છે શરીર અને જીવ જુદા, પણ પછી એક વાક્યથી આગળ બીજું કાંઈ વિચારતા નથી। અહીં તે શરીર અને જીવને ખરેખર જુદા માન્યા, ખરેખર જુદા માન્યા તો પછી શરીરને જીવ પ્રવર્તાવે, શરીરના કાર્યો જીવ કરે, શરીરનું પરિણમન જીવ કરાવે, અથવા તો જીવનું પરિણમન શરીર કરાવે, એ તો હોઈ શકે નહીં, બંને જુદા છે। તું બોલે છે પણ તે સ્વીકાર્યું છે કે ખરેખર શરીર અને આત્મા જુદા છે, એવો સ્વીકાર થાય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય। અહીંયા કહે છે કે આત્માથી શરીર પ્રવર્તે કે શરીરથી આત્મા પ્રવર્તે એમ બનતું નથી, પણ વ્યવહાર નહીંથી એક ક્ષેત્રે છે એમ કહેવાય છે। એ વ્યવહાર નહીંથી એક ક્ષેત્રે છે એમ કહેવાય છે, પણ વાસ્તવમાં તો બંનેના પોતપોતાના જ ક્ષેત્ર છે, વાસ્તવમાં તો પોતાનું ક્ષેત્ર છે, જીવનું પોતાનું ક્ષેત્ર છે, અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, એનું પોતાનું ક્ષેત્ર છે અને શરીરનું પોતાનું ક્ષેત્ર છે, એટલે ક્ષેત્ર એ ખરેખર તો એક નથી, પણ આકાશના એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, એટલે વ્યવહાર નહીંથી એક ક્ષેત્રે છે એમ કહેવાય છે। તો પણ નિશ્ચય નહીંની અપેક્ષાથી આત્મા દેહથી કદી પણ એક મેક થયો નથી, પોતે પોતાના ક્ષેત્રમાં પોતાના અનંત ગુણોને ધારીને રહ્યો છે, શરીર સાથે એક રૂપ એક મેક થયો નથી। આત્મા અને શરીર પોતપોતાના સ્વરૂપે જુદા રહે છે, આત્મા અને શરીર પોતપોતાના સ્વરૂપે જુદા રહે છે, અનંત ગુણ એનું જેવું ભવન થાય છે એ એનો સ્વભાવ છે, એ એનું સ્વરૂપ છે,
साथे एना जे प्रदेशो छे एना जे प्रदेशो छे ए प्रदेशो मां अनंत गुण दरेक प्रदेशे रहेलो छे आवु एनु स्वरूप छे। तो एवु स्वरूप शरीर नु अने एवु स्वरूप आत्मा नु ए बन्ने नु स्वरूप जुदु छे तो बन्ने स्वरूपे तो जुदा रहे छे। पण आम एने भान कर्युं नथी, आवु श्रद्धान एने कर्युं नथी। जो ए आम भान करे, आवु श्रद्धान करे, समझी अने आवु श्रद्धान करे तो पछी शरीर सामे जोवानुं रहेतुं ज नथी, पछी मात्र पोता तरफ जोवानुं रहे छे। विकारी पर्याय पोतानी पोताना कारणे छे अने द्रव्य गुण तो शुद्ध छे, एम पर्याय अने द्रव्यनुं ज्ञान थतां प्रमाण ज्ञान थाय छे अने पोताना द्रव्य तरफ वळता सम्यक दर्शन थाय छे। पहली बात तो ये समझावे कि बन्ने जुदा छे शरीर अने जीव, अने बन्ने जुदा छे, भिन्न छे, कोई कोई नी अंदर प्रवेश पामतुं नथी, कोई कोई ना कार्य करतुं नथी, तो कोई कोई ने इष्ट नथी के अनिष्ट पण नथी। मात्र जीव ज्ञान स्वभावी छे तो एना ज्ञाननुं ए शरीर छे ते ज्ञेय छे, एथी विशेष कांई नथी। आम दृष्टि थाय छे तो एने शरीर तरफनी रुचि चाली जाय छे, एमांथी एने लाभ के नुकसान नथी। एम ज्यारे समझाई जाय छे तो हवे एना तरफ एने जोवानुं रहेतुं नथी, एटले स्व तरफ वळे छे, एने पर तरफ जोवानुं रहेतुं नथी, ए पोता तरफ वळे छे, एटले पोता तरफ जोवानुं रहे छे। पोता तरफ जुए छे, पोता तरफ जुए छे तो वर्तमान पर्याय छे, वर्तमान पर्याय छे, એમાં તો એ સ્વભાવ ભાવથી ચ્યુત થયો છે, પરનું લક્ષ કર્યું છે, એવી એ વર્તમાન પર્યાય છે। અને એવી એ વર્તમાન પર્યાય એ વિભાવ પર્યાય, એ વિકારી પર્યાય, એવી વિકારી પર્યાય છે, એમાં પોતાનો દોષ છે, પોતાનો અપરાધ છે। એવું છે તે વખતે પણ પોતાનું દ્રવ્ય તો શુદ્ધ છે। વર્તમાન જે પર્યાય છે તે પર્યાય વિકારી પર્યાય છે, એ વખતના ભાવ કે શુભ કે અશુભ ભાવ હોય, એમાં લક્ષ પરનું થયું હોય, છતાં પણ એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, એટલે કે એના ગુણો શુદ્ધ છે, ગુણોનો સમૂહ એવું દ્રવ્ય એ ત્રિકાળ શુદ્ધ છે। એમ પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન થાય છે તો એ પ્રમાણ જ્ઞાન છે। જ્યારે એ દ્રવ્યનું અને પર્યાયનું એવું જ્ઞાન કરે છે અને પછી પોતાના સ્વભાવ તરફ વળે છે, પોતાના ત્રિકાળી સ્વભાવ તરફ, પોતાના ધ્રુવ સ્વભાવ તરફ વળે છે, પોતાના દ્રવ્ય તરફ વળે છે, તો હવે એ પોતાને જાણવા વાળી, પોતાને અનુભવવા વાળી જે પર્યાય થઈ એ પર્યાય નિર્મળ પર્યાય છે, એ શુદ્ધ પર્યાય છે, એ વિતરાગી પર્યાય છે। અને એ પર્યાય એ નિશ્ચય સમ્યક તો છે, એ નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય છે। એટલે સ્વવિકલ્પ દશામાં એનો પુરુષાર્થ કેવો છે એ ગુરુદેવે અહીંયા સમજાવ્યું કે ભાઈ તને અત્યારે વર્તમાનમાં સ્વભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ થયું છે, એવી પર્યાય છે, એવી પર્યાય છે, બધી મલિનતા છે જે તું કહે છે, એવી બધી ભાવરૂપ મલિનતા અત્યારે વર્તમાનમાં છે, તારી પર્યાય મનુષ્યની છે, આ બધું છે, તે છતાંય તારું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે, પર્યાયથી એ દ્રવ્ય એ કોઈ રીતે નુકસાન પામતું નથી, પર્યાયને કારણે દ્રવ્ય અશુદ્ધ થતું નથી। પર્યાયમાં જે મલિનતા કહી એ ભાવરૂપ મલિનતા છે, તે સમયે સમયે બદલાય છે, એનાથી દ્રવ્ય કોઈ રીતે મલિન થતું નથી, વિકારી થતું નથી। આ વાત જ્યારે એને સમજાઈ જાય છે એટલે પર્યાય અને દ્રવ્યનું બરાબર જ્ઞાન થાય છે, તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહ્યું છે। અને આવું પ્રમાણ જ્ઞાન થયા પછીથી હવે એને પોતાનું પ્રયોજન પણ
સમજાઈ જાય છે કે પર્યાય પર્યાયમાં છે તે છતાંય હું ત્રિકાળ શુદ્ધ છું એમ દ્રવ્યનું લક્ષ્ય કરે છે. પોતે સ્વભાવથી શુદ્ધ છે, પોતે સ્વભાવથી જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે એમ દ્રવ્ય તરફ ઢળે છે, દ્રવ્યનું લક્ષ્ય કરે છે તો એને મોક્ષ માર્ગના વિતરાગી પરિણામ થાય છે, એને સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. ગુરુદેવે અહીંયા સ્વરૂપમાં કેમ જવાય એની વાત કરી. આગળ કહે છે, આત્મા દેહથી ભિન્ન હોવા છતાં જુદા જુદા શરીરોમાં જવાની ચેષ્ટા કેમ કરે છે? શરીર સાથેની એકત્વ બુદ્ધિ સંસારનું કારણ છે. આત્મા દેહથી ભિન્ન હોવા છતાં જુદા જુદા શરીરોમાં જવાની ચેષ્ટા કેમ કરે છે? જુદા જુદા શરીરોમાં કેમ જાય છે? ત્રીજી વાત છે, કેમ કે એક દેહથી બીજા દેહમાં જાય છે તો એના ઉત્તરરૂપે ગુરુદેવ પહેલા તો એમ કહે છે કે ભાઈ તને શરીર સાથે એકત્વ છે, શરીર સાથે એકત્વ બુદ્ધિ છે એટલે સંસાર છે. શરીર હોય તો ધર્મ થાય, હું છું તો શરીર ચાલે છે. શરીર કર્મ સ્ત્રી કુટુંબ તે મારા એમ બીજા પુદ્ગલોમાં અને જીવમાં મારાપણું માની મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ કરી જ્ઞાનાવરણ આદિ કર્મો બાંધી સંસારમાં રખડે છે. પહેલા તો એમ કહ્યું કે શરીર સાથેની એકત્વ બુદ્ધિ સંસારનું કારણ છે, એ મૂળ વાત છે. મિથ્યાત્વ, આવું મિથ્યાત્વ શરીર પોતાને લાભદાયી નુકસાન કરતા અથવા તો શરીરનો પોતે કરતા, શરીર વિના પોતાનું અસ્તિત્વ ન હોઈ શકે એવી ઊંધી માન્યતા, શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ હોય, જે શરીરમાં જાય એ શરીર રૂપે જ પોતાને માને, જે અવસ્થા છે એને એ પોતાપણે માને, શરીરની જે અવસ્થા જે છે પિર્યંતનું શરીર છે કે નારકીનું તો એ પ્રમાણે પોતાને એ રીતે માને, આ બધું માનવાને કારણે આવા મિથ્યાત્વને કારણે આવા અગૃહિત મિથ્યાત્વને કારણે પછી શરીર સાથે બધું એ ગોઠવે છે. ધર્મને પણ શરીર સાથે ગોઠવે છે. શરીર રહિત થવાનો પુરુષાર્થ એ શરીર દ્વારા ઈચ્છે છે, થવું છે એને સિદ્ધ, શરીર રહિત થવું છે અને પાછો પુરુષાર્થ ક્યાં કરવો છે? શરીરમાં પુરુષાર્થ કરવો છે. કેટલી બધી મૂંઢતા છે. શરીર હોય તો ધર્મ થાય, શરીર હોય તો ધર્મ થાય, શરીર વિના ધર્મ ક્યાંથી થાય? બાહ્ય વ્રત તપ વગેરેને એ ધર્મ માને છે ને, એ એની ભૂલ છે. એ બધા તો જે થવાના હોય તે જ થાય છે, એનું કાર્ય એમ જ થવાનું હોય છે તે થાય છે. એ પરિણમનમાં તું એકત્વ બુદ્ધિ કરે છે એ જ મોટી ભૂલ છે. એ પરિણમન એના કારણે સહજ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, એમાં તારું કરતા પણ છોડ, તારું કર્તવ્ય કરતા પણ તારું પ્રયોજન બધું તારા વિશે છે. તું ભગવાન આત્મા છો, તારો પુરુષાર્થ સ્વરૂપને વિશે જ હોય, બીજે ક્યાંય હોય નહીં. એટલે પછી શરીર હોય તો ધર્મ થાય એ વાત ક્યાં રહી? શરીર સાથે પુરુષાર્થ છે, શરીર વિના ક્યાં પુરુષાર્થ થાય છે? આ માન્યતા તો વર્તમાનમાં ખૂબ ઘર કરી ગઈ છે અને આખો પુરુષાર્થ શરીરની ક્રિયા રૂપે જ માને છે, એ સિવાય બીજી કોઈ વાત જ નથી સ્વીકારતા. પોતે કોણ છે ભૂલી ગયા, પોતે કોણ છે ભૂલી ગયા, વર્તમાન પર્યાય રૂપ પોતાને માની અને વર્તમાન પર્યાયને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે એ પોતાનું અસ્તિત્વ, એટલે એ શરીરમાં જે થાય એ પોતાનું, શરીરમાં જે કાંઈ થાય એ બધું પોતાનું માને છે. દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ છીએ તો સમજાય છે કે શરીરમાં જે કંઈ થાય છે એને કારણે નથી, એને ભાવ કર્યો માટે ઉપવાસ થયો એમ બિલકુલ નથી. આ વાત આગળ ગુરુદેવ સમજાવે છે, બહુ શાંતિથી પ્રભુ સમજવા જેવું છે. ભાવ ભાવ થયો, ભાવ તારો છે એ શુભભાવ થયો તો શુભભાવ થયો, એથી વિશેષ કાંઈ થતું નથી. એ વખતે શરીરમાં જે થવાનું હોય તે જ થાય છે,
तारा भाव प्रमाणे शरीर चाले एवी मिथ्या मान्यता ने प्रभु तारे छोड़ दी रही। शरीर तू इच्छे एम प्रवर्तु नथी, अने एमा खूब विचार करवानी जरूर छे। शरीर ने जोवानी जरूर छे कि आ शरीर अने हूँ एनो जोनारो ज्ञायक छू, आ शरीर ने हूँ ऊपर थी जोऊ छू। आ शरीर आम हलन चलन करे छे, शरीर खाए छे, आ बधाने हूँ जोऊ छू। ने ए वक्ते जारे खाए छे ए वक्ते कोई वक्त मने ए खावानो भाव छे, ने कोई वक्त हूँ मारा बीजा विचारों मां छू अने खवाए छे। पछी एमां हूँ क्यां आव्यो? शरीर नुं कार्य तो थाय ज छे, शरीर नुं कार्य तो थया ज करे छे। हूँ कार चलावु छू, हूँ कार चलावु छू, पण कार चाले जाय छे, कार चाले जाय छे। शरीरना हाथ अने पग एनी क्रिया कर्या करे छे, अने पोते तो कांईक बीजा विचारमां छे। आ थाय छे कि नथी थतुं? एटले शरीर नी क्रिया साथे पोताने जोड़ी देवो, अने पछी पाछु एम पण मानवु के शरीर नी क्रिया नो करनारो ए हूँ, अने जे धर्म करवो हो ए बधी शरीर नी क्रियाओ द्वारा ज हूँ करूं छू। आ मोटू मिथ्यात्व छे। गुरुदेव कहे छे कि शरीर होय तो धर्म थाय, आ खोटी वात छे, मिथ्यात्व छे। एने कारणे ज एने भवना भ्रमण थाय छे। वळी बीजी वात, हूँ छू तो शरीर चाले छे। जुओ, शरीर साथे जीव छे त्यां सुधी शरीर हलन चलन करे छे ने, पछी क्यां करे छे? जीव चाल्यो जाय छे तो। पण भाई एमां समज नतुं, जीव चाल्यो गयो एनो अर्थ शुं थयो? शरीर रह्युं ने, तो शरीर थी जुदो हतो जीव, ए तो ते स्वीकारे ने। शरीर थी जीव जुदो हतो ए वात तो ते स्वीकारी ने, एटली तो वात ते स्वीकारी छे ने। अने छतां तू एम माने के शरीर अने जीव ए एक रूप छे, जो एक रूप होत तो केम एमांथी छूटो पड्यो? शरीर माथी जीव चाल्यो गयो एम तो तू कहे छे, तो पछी छूटो शा माटे पड्यो? जो एनी साथे एक रूप होत तो। ए एक रूप क्यारे हतो ज नहीं, के हमेशा एनाथी जुदो ज हतो। हवे चालवानी वात करीए तो शरीर जीव थी चाले छे, आ मान्यता ने काढवी बहु अघरी छे। કેમ કે એને એવું દેખાય છે, એ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે, ઇન્દ્રિયો દ્વારા જે જુએ છે જાણે છે એને સાચું માને છે ને, એટલે એને એમ દેખાય છે કે એ શરીરના કાર્યો કરે છે। જો જીવ એમાંથી નીકળી ગયો એટલે શરીર હલતું ચાલતું નથી, પણ એમ નથી વિચાર કરતો કે એને લકવો થઈ જાય છે, પક્ષઘાત થઈ જાય છે, ત્યારે એવો શરીરને હલાવવાનો પ્રયત્ન કરે છે, એવો વિચાર કરે છે, છતાંય શરીર હાલતું ચાલતું નથી। એટલે શરીરના કાર્યો હું કરું છું એ વાત પણ બરાબર નથી। શરીરના કાર્યો હું કરી શકું નહીં, હું શરીરમાં વ્યાપતો નથી, શરીર મારાથી જુદું છે, હું છું તો શરીર ચાલે છે, એ માન્યતા પણ ખોટી છે। ગુરુદેવ કહે છે કે શરીર કર્મ એટલે જળ કર્મના ઉદયો જે છે એને કારણે સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે, તે સ્ત્રી કુટુંબ એ બધાને પોતાના માને છે, એ બધાને એ પોતાના માને છે, એ મિથ્યાત્વ છે। તો કે છે કે શરીર કર્મ સ્ત્રી કુટુંબ અને તે બધા મારા, અને એમ બીજા પુદ્ગલોમાં અને જીવમાં પોતા પણ કરે છે, મારા પણ કરી, અને એ મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ કરે છે, અને એવા પરિણામને લીધે એને ભવના ભ્રમણ થાય છે। એવા પરિણામ થાય છે તો એને ફરી પાછા નવા કર્મ ભાવકર્મ બંધાય છે, એના નિમિત્તે જળ કર્મ બંધાય છે, અને એમ એ સંસારમાં રખડે છે। તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું। સુખધામ બોલીએ। सुख नाम अनंत सुसंत चली दिन रात रहे।